હરિયો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે સર ગણિતમાં પેટર્ન લેવામાં, તો અગાઉના ક્લાસમાં આપણે પેટર્ન આગળ વધારો અને ખાલી ખાનામાં અંકો લખો એ લખ્યા હતા નંબર 3 સુધી. હવે આપણે લખીશું એમાં આગળ નંબર 4. તો દરેક આ બોર્ડમાં જોઈએ સાથે લખતા રહેજો બરાબર, અને દરેકનું લખાણ નોટબુકમાં લખેલું હોવું જોઈએ. અને જ્યારે વિડીયો જોવા બેસો એટલે તમારું પાઠ્યપુસ્તક નોટબુક રબર અને પેન્સિલ લઈને બેસતો આવજો, અને તમારે વિડીયો જોવાનું અને સાથે સાથે લખતા રહેવાનું છે. તો આજે આપણે નંબર લખીશું 4. તો હવે આપણને બે પેટર્ન આપેલી છે, એક ત્રિકોણ દોરીને એક લખેલો છે, અને અહીંયા ઉપર બે ત્રિકોણ અને નીચે પણ બે ત્રિકોણ, અને લખેલું છે કે 2 વત્તા 2. તો હવે તમારે પેટર્નને આગળ વધારવાની છે, તો આપણે શું કરીશું, 3 3 ઉપર 3 ત્રિકોણ, ફરીથી 3 ત્રિકોણ અને ફરીથી 3 ત્રિકોણ. તો 3 વત્તા 3 વત્તા 3. હવે આપણે 1 ત્રિકોણ 2 ત્રિકોણ 3 4 5 6 7 8. હવે આપણે 4 4 દોરીશું, કેટલા ત્રિકોણ દોરીશું, 4 4, અને કેટલા વખત દોરવાના, 4 વખત. અને આપણે લખીશું 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4. હવે આપણે 5 ત્રિકોણ દોરીશું, 1 2 3 4 અને 5. ફરી પાછા 1 2 3 4 5. ફરી 1 2 3 4 અને 5. 3 4 અને 5. હવે એના પછી ફરીથી આપણે, તો 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 5 વખત બરાબર. તો આ રીતે આપણે આ પેટર્ન આગળ વધારી. તો દરેકને ખ્યાલ આવતો હશે અહીંયા કે આપણે પેટર્ન આગળ વધારો તો માત્ર પહેલા એક જ હતા, તો એક લખ્યો, પછી 2 વત્તા 2, પછી 3 ત્રિકોણ, ફરી 3 ત્રિકોણ અને ફરીથી 3 ત્રિકોણ, એટલે 3 વત્તા 3 વત્તા 3. હવે અહીંયા 4 ત્રિકોણ આપ્યા, ફરીથી 4 ત્રિકોણ, ફરીથી પણ 4 ત્રિકોણ અને ફરીથી પણ 4. તો 4 વખત લીધા એટલે 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4. અને એના પછી 5 5 તોડ્યા, 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5, તો એ પણ 5 વખત. તો દરેકને અહીંયા ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે નીચે હું સૂચના લખું એ પ્રમાણે તમારે લખવાનું છે કે જે જાદુઈ ત્રિકોણમાં આપણે સૂચનામાં લખી શકે પ્રમાણે તમારે લખવાનું છે. તો નીચેના જાદુઈ ત્રિકોણમાં એ અને બી ની કિંમત એટલે કિંમત એટલે કે સરવાળો, એ અને બી ની કિંમત શોધો જેથી દરેક અવરોના અંકોનો સરવાળો સરખો થાય. દરેક કરોડના
तो आ त्रिकोण छे ए और आ छे बी। अब आपने 3 2 6 અને 1 એવા ત્રિકોણ લખી આપેલા છે। તો એ અને બી આપણે એવું કીધું કે નીચેના જાજુ ત્રિકોણમાં એ અને બી ની કિંમત સરખી થાય શોધો જેથી દરેક કરોડના અંકોનો સરવાળો No।
18 3 ને 10 13 13 ને 5 18 તો અહીંયા જે તો બધી બાજુ સરવાળો સરખો થાય છે બરાબર દરેક ને ખ્યાલ આવતો છે અહીંયા ક્રોસમાં જોઈશું તો પણ આ 6 આ 3 6 ને 9 તો પણ 18 7 6 ને 5 તો પણ 18 સરવાળો થાય છે તો લખીશું 7 + 8 = 3 18 7 + 2 = 9 તો પણ 18 8 + 6 + 4 = તો પણ 18 2 + 6 = 10 તો પણ 18 9 + 4 = 5 તો પણ 18 3 + 10 = 5 18 હવે 3 + 6 + 9 અહીં ક્રોસમાં તો પણ થાય છે 18 7 + 6 + 5 તો પણ 18 તો દરેક વખતે જોઈએ તો બધી સંખ્યાની કિંમતનો સરવાળો સરખો થવો જોઈએ તો અહીંયા સરખો થાય છે બરાબર છે 18 સરવાળો છે તો દરેક આ નોટમાં લખી લેજો હવે આપણે લખીશું જાદુઈ ત્રિકોણ બીજો તો દરેકના લખાય ગયું છે બરાબર નીચેની જાદુઈ આકૃતિમાં આપેલ અંક મુજબનો સરવાળો લાવવા પૂરતા તાપમાન કરો નીચેની જાદુઈ તો અહીં આપણે લખીશું નંબર 1 તો હવે અહીંયા ખૂટતા સ્થાન આપણે આ રીતે દોર્યા છે બરાબર જે અંક લખેલા હશે એમાં આપણે લખીશું તો અહીંયા હવે આપણને અંક લખીને આપ્યા છે તો એક ઉદાહરણ છે અહીંયા તો 7 9 8 વચ્ચે છે 5 2 1 અને 3 તો આ સંખ્યાનો સરવાળો થાય છે 15 હવે એ રીતે આપણે અહીંયા જાતે આપણે અંક લખવાના છે જે માત્ર અહીંયા 6 લખેલા છે તો અહીંયા 5 અહીંયા 4 અને અહીંયા 3 આટલા અંક લખી રાખ્યા છે બરાબર હવે આપણે એમાં આગળ લખવાનું છે તો હવે આપણે આ જાતે આગળ વધારવાની સંખ્યાની સરવાળો સરખો કરવાનો જેમ કે અહીંયા 7 + 5 = 12
15 તો હવે અહીંયા 2 વત્તા 5 તો 7 7 ને 8 15 હવે 7 ને 5 અહીંયા 12 12 ને 3 15 2 ને 5 7 અને 9 આપણે અહીં જોઈ શકીએ છીએ કે બધી સંખ્યાનો સરવાળો થાય છે 15 તો હવે આપણે અહીંયા સરવાળો આપ્યો છે આપણને 18 તો એ 18 સરવાળો લાવવા માટે આપણે કઈ સંખ્યાઓ મૂકી શકીએ તો હવે ખાલી સ્થાનમાં આપણે લખીશું 9 8 અને 7 હવે જોઈશું આપણે તો અહીંયા 18 સરવાળો લાવવાનો છે તો 9 વત્તા 6 તો 15 15 ને 3 18 હવે 5 ને 6 11 11 ને 7 18 6 ને 4 10 10 ને 8 18 તો ક્રોસમાં ક્રોસમાં અને આડો એમ સરવાળો આપણે મેળવ્યો બરાબર તો અહીં દરેક સંખ્યા લખતો હશે અને મારી સાથે બધા લખતા રહેજો આપણને ઉદાહરણ તરીકે આપેલું હતું એમાં જે એક સંખ્યા લખેલી હતી બીજા નંબરમાં આપણને સંખ્યા આપી નહોતી આપણે જાતે સંખ્યા લખવાની હતી અને નંબર 3 તો 3 નંબરમાં પણ આપણે સંખ્યા જાતે લખવાની છે તો 3 નંબરમાં લખીશું આપણે વચ્ચે જે રીતે બતાવું એ રીતે તમારે દોરવાનું છે હવે જોઈશું કે 1 થી 9 અંકોને એવી રીતે ગોઠવો કે જેથી દરેક હારના સંખ્યાનો સરવાળો 15 થાય તો લખીશું આપણે 1 થી 9 અંક એવી રીતે ગોઠવો કે જેથી દરેક સરવાળો 15 થાય
સરવાળો 15 થાય તો હવે આપણે 1 થી 9 ની વાત કરી છે અહીંયા સ્તંભોની આપ્યો છે અને આપણે જાતે ગોઠવવાના છે 1 થી 9 અંકો બરાબર અહીંયા આપણે જાતે ગોઠવવાના છે અહીં વચ્ચે માત્ર 5 લખેલા છે હવે 5 લખેલા છે અને બધી બાજુનો સરવાળો કેટલો થવો જોઈએ 15 તો હવે આપણે લખીશું અહીંયા 4 9 2 3 અને 7 8 1 અને 6 તો અહીં આપણે જે સંખ્યા લખી કે આ હાર અને સ્તંભ કીધો આને આને શું કીધો સ્તંભ અને ખાના ધરેલા હતા એમ માત્ર 5 જ લખેલા હતા તો આપણે એ રીતે ગોઠવવાના હતા કે દરેક તો સરવાળો 15 થાય તો અહીંયા જોઈ શકો કે 4 9 અને 2 મૂક્યા અહીંયા 3 અને 8 મૂક્યા અહીંયા 7 6 અને 1 મૂક્યા બરાબર તો આ સંખ્યાનો સરવાળો 15 થાય છે કે નહીં આપણે જોઈએ તો અહીં પહેલા ઉભી સંખ્યા આપણે લઈશું તો 4 વત્તા 3 વત્તા 8 તો પણ 15 9 વત્તા 5 વત્તા 1 તો પણ 15 2 વત્તા 7 વત્તા 6 તો 2 ને 7 9 9 ને 6 15 હવે જોઈશું 4 વત્તા 9 વત્તા 2 તો 4 ને 9 13 13 ને 2 15 તો 4 વત્તા 9 વત્તા 2 તો પણ 15 3 ને 5 8 8 ને 7 15 તો 3 વત્તા 5 વત્તા 7 તો પણ 15 8 ને 1 9 9 ને 6 15 તો અહીંયા દરેક રીતે આપણે આ અંકોને રીતે ગોઠવ્યા કે એનો આડો સરવાળો કરો તો પણ આપણને સંખ્યા મળે છે 15 ઊભો સરવાળો કરો તો પણ આપણને સંખ્યા મળે છે 15 તો દરેક જણને આ રીતે જે હું લખાવું પડતો એ નોટબુકમાં લખેલું હોવું જોઈએ અને બીજા ગમે ત્યાં મૂકીને પણ પૂછી શકું કે તમે એ અંકોનો ઉપયોગ કરીને એનો સરવાળો 12 મળે કે 18 મળે એ રીતે ગોઠવો તો તમને આવડતા હોવું જોઈએ તો દરેક જણા તમારી નોટબુકમાં લખી લેજો હવે આપણે જોઈશું કે નીચે આપેલા કાવડના કાના યોગ્ય અંકથી પૂર્ણ કરો તો દરેક માં લખાઈ ગયું છે બરાબર તો નીચે આપેલા તો અહીંયા 6 12 અને 8 હવે અહીંયા 18 12 અને 8 કેટલા થશે ભાઈ અહીંયા તમને આ રીતે આપેલું છે ટાવર 6 12 અને 8 અહીંયા જવાબ આપ્યો છે 18 તો 6 અને 12 નો સરવાળો થશે 18 તો આપણે 12 અને 8 નો સરવાળો કેટલો લખીશું ભાઈ 20 હવે 20 અને 18 નો સરવાળો લખીશું 38 હવે આપણે લખીશું અહીંયા નંબર 2
ગણી 8 10 6 2 અને 1 આપેલા છે બરાબર તો 10 અને 8 નો સરવાળો કેટલો થાય ભાઈ અહીંયા 18 તો એ રીતે 10 અને 6 નો સરવાળો કેટલો થશે 16 6 અને 2 નો સરવાળો 8 અને 2 અને 1 નો સરવાળો થશે 3 બરાબર માત્ર આપણે અહીંયા આ 8 10 6 2 અને 1 કેટલું ખાનું હતું અહીં 18 જાળ હતું અને આપણે આગળ વધવાનું હતું તો આપણે લખીશું તો હવે 8 ને 10 18 6 10 ને 6 16 6 ને 2 8 2 ને 1 3 હવે 18 અને 6 નો સરવાળો થશે 34 16 અને 8 નો તો 24 અને 8 અને 3 નો 11 હવે અહીંયા બંનેનો સરવાળો થાય છે 58 અને અહીંયા સરવાળો થાય છે 35 હવે આપણે જોઈશું તો આ સંખ્યાનો શું સરવાળો થશે 93 તો આ રીતે આપણે અંકિત પૂર્ણાંકો એ પેટર્ન પણ જોઈ તો દરેકને ખ્યાલ આવી ગયો હશે બરાબર તો હવે આપણે વાત કરીએ કે આપણે આ કાગળની પેટર્ન ફરીથી જોઈ બરાબર અને આવી જ બીજી પેટર્ન પણ આપણે જોઈ હતી તો દરેકને ખ્યાલ આવી ગયો એબીસીડીમાંથી આપણે અક્ષરો બનાવવાના બધા ખ્યાલ આવી ગયો છે દરેકને આ પ્રકરણમાં સંપૂર્ણ અભ્યાસ કરી લીધો આપણે તો સરવાળાના નિયમ પણ જોયા અને આપણે શીખ્યા તો દરેકને ખ્યાલ આવી ગયો હશે તો આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે અને હવે આપણું પ્રકરણ થશે 11 શરૂ તો એ આપણે હવે પછીના ક્લાસમાં જોઈશું પરંતુ તમારે જ્યારે ઘડિયાળને ભાગાકારનું પ્રકરણ શરૂ થાય એટલે તમને મેં પહેલા જ કીધું છે કે ઘડિયાળ દરેકને આવડતા હોવા જોઈએ તો દરેકે ખાસ વિનંતી કે તમારા 1 થી 20 સુધીના ઘડિયાળ કમ્પ્લીટ કરવાના છે દરરોજ એક ઘડિયો લખવાનો અને મોડે કરવાનો બરાબર પ્રથમ સત્રમાં પણ હું તમને કીધું હતું અને દ્વિતીય સત્રમાં પણ વારંવાર કહું છું તો દરેક જણા ખાસ ધ્યાનમાં રાખીને ઘડિયાળ તૈયાર કરજો અને દરેક એક ઘડિયો લખીને મમ્મી પપ્પાને બતાવવાનો અથવા ભાઈ બહેનની સામે આપણે બોલવાનું તો હવે પ્રકરણ 11 હવે પછીના ક્લાસમાં આપણે જોઈશું.